વંદે માતરમ. આજે આપણે જે આપણી ભાષામાં વપરાતા જે ગ્રામ્ય વિસ્તારમાં બોલાતા ખાસ શબ્દો છે, તળપદા શબ્દો, એની સમજૂતી મેળવીશું. હવે ઘણીવાર શું થાય છે કે આવા શબ્દો છે એ આપણે સાંભળતા હોઈએ છીએ, પણ આપણને એના અર્થ છે એ અર્થ ખબર હોતા નથી. આપણા જે પાઠ્યપુસ્તક છે એમાં પણ અમુક એવા છે, પાઠ્યપુસ્તક છે એમાં અમુક એવા છે પ્રકરણ હોય છે કે જેમાં તળપદા શબ્દો છે એનો ઉપયોગ છે થયેલો જોવા મળે છે. અને તળપદા શબ્દો છે એ પણ પ્રશ્ન તરીકે કે નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો અથવા તો માન્ય ભાષાનો શબ્દ લખો, એ રીતે તમને પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આજે આપણે અમુક એવા શબ્દો છે જે શબ્દોની સમજૂતી મેળવીશું અને એના અર્થ છે આપણે જાણીશું. આજે આપણે જે કાંઈ પણ ચલાવીએ એ ફરી એકવાર તમારે વાંચી જવાનું અને મારી સાથે સાથે લખતું પણ જવાનું. તો આપણે સમજૂતી મેળવીએ તો એમાં પહેલો શબ્દ છે વળગણી. હવે વળગણી શબ્દનો અર્થ થાય છે કપડાં સૂકવવા, કપડાં બાંધેલી દોરી કે બાંધેલી દોરી કે લાકડાની લાકડાની વળીને વળીને વળગણી ભૂલી ગયા હોય છે. તો આજે આપણે એવા શબ્દોની સમજૂતી છે એ મેળવીશું. હવે ત્યાર પછી છે જાળી. તો જાળી શબ્દનો અર્થ થાય છે હમાડો, હમાડો ફેરવવા, ફેરવવા માટે. ત્યાર પછી રાસ્ત, ત્યાર પછી વરત. તો વરત શબ્દનો અર્થ થાય છે પાણી કાઢવાના, પાણી કાઢવાના કોષ માટે. વપરાતું પહેરાવાથી
જેથી ચાલુ થવાની ખાઈ ન શકે તે ખેડૂત છે એ ખેતરમાં કામ કરતો અને બળદ છે એના મોઢા ઉપર આવી રીતે છીકલું બાંધી દે તો એ કામ કરતી વખતે કે જ્યારે કામ ચાલુ હોય છે ત્યારે એ કઈ પણ ખાઈ ન શકે ત્યાર પછી રાંધવું તો રાંધવું શબ્દનો અર્થ છે જુદા જુદા કામ માટે જુદા જુદા કામ માટે વપરાતી જાડી મજબૂત દોરી છે ત્યાર પછી મોજું હવે ગાયને દોતી વખતે ગાયને દોતી વખતે પાછળના બે ભાગ પાછળના બે પગ અને પૂંછડાને સાથે બાંધી ગાયની હલચલને રોકવા માટે વપરાતી દોરી હવે આ છે જે આપણે તડપણા શબ્દો છે પેલા આની સમજૂતી મેળવી લઈએ ત્યાર પછી અન્ય જે શબ્દો છે જોઈએ તો પહેલો શબ્દ છે વળગણી તો એ શબ્દનો અર્થ થાય છે કે કપડા છે એ કપડા સૂકવવા બાંધેલી દોરી કે લાકડાની વળીને વળગણી કહેતા હવે ત્યાર પછી જાળી કે જે ઘમરડો ફેરવવા માટે ઉપયોગમાં લેવાય હવે ત્યાર પછી રાસ એટલે બળદને કાબુ કરવાની લગામ ત્યાર પછી વરત એટલે પાણી કાઢવાના કોષ માટે વપરાતું જાડુ દોરવું વરતડી એટલે પાણી કાઢવાના કોષ માટે વપરાતું જે પાતળું દોરવું હોય છે એ ત્યાર પછી છીકલું તો દોરીની ગૂંથેલી જાળી જે બળદને પહેરાવાથી સેના માટે કે જેથી ચાલુ કામે એ ખાઈ ન શકે રાંધવું તો જુદા જુદા કામ માટે વપરાતી જાડી મજબૂત દોરી કે જે આપણે દોરડો કહીએ છીએ તે મોજણું એટલે ગાયને દોરતી વખતે પાછળના બે પગ અને પૂંછડાને બાંધી દેવાનો સાથે કે ગાયની જે હલચલની જે હલચલ કરતું એ જ્યારે દોરતી વખતે એ પૂંછડું હલાવે કે પગ હલાવવાની જે ક્રિયા છે એ રોકવા માટે વપરાતી દોરી હવે ત્યાર પછીના જે શબ્દો છે એ જોઈએ તો વપરાતી દોરીનું જે દોરી આપણે કહીએ છીએ અથવા દોરડું ત્યાર પછી ફાળવી
છે માથે બાંધવા માટે જે પાતળો કાપડનો ટુકડો હવે ત્યાર પછી કામળી આપણે જે અત્યારે શબ્દો લખાવીએ છીએ એ શબ્દો સિવાય તમારે અન્ય આવા જે શબ્દો હોય છે એ શબ્દો છે તમારે શોધીને લખવાના એનો અર્થ જાણવાનો એ તમારું આજનું હોમવર્ક રહેશે હવે કામળી શબ્દનો અર્થ થાય છે ઊનનું વસ્ત્ર ત્યાર પછી પાણી જેનો અર્થ થાય છે પથ્થર ત્યાર પછી વાહક એટલે પવન આવા અન્ય શબ્દો છે એ તમે આજે આ લેક્ચર પછી આવા અન્ય શબ્દોની યાદી બનાવજો અને એના અર્થ છે પણ તમારે સામે લખવાના હવે ત્યાર પછીનો શબ્દ છે વાહન એટલે પવન ત્યાર પછી મંદિર જેનો અર્થ થાય છે દીવાલ હવે ડણક શબ્દ પછી આપણે છે એના પછી બીજો શબ્દ છે ફળી કે જે આપણે રોજિંદા વ્યવહારમાં વાપરીએ છીએ એ શબ્દ છે આપણે લખતા નથી અને ત્યાર પછી છે ફળી આપણે આ શબ્દો છે ફરી એક વાર વાંચી લઈએ અને સમજૂતી મેળવીએ અને આવા જ અન્ય જે શબ્દો છે એ તમારે શોધવાના છે એનો અર્થ પણ લખવાનો છે અને આજે જે કઈ પણ ચલાવ્યું એ વાંચવાનું પણ છે તો જોતર એટલે બળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરી કે દોરડું ત્યાર પછી ફાળી તો માથે બાંધવા માટે પાતળો જે કાપડનો ટુકડો હોય છે એ કામળી તો ઊનનું વસ્ત્ર જે ખભા પર રાખવામાં તથા ઓઢવા માટે વપરાય છે ડામસ્યો કે જે ગાદલા કે ગોદડાનો ઢગલો કે આપણે મૂકતા હોય રાખતા હોય એને ડામસ્યો શબ્દ છે વપરાતો હોય છે શિપર એટલે સપાટ પથ્થર
પણ જેનો અર્થ થાય છે પથ્થર વાહન એટલે પવન બંડી એટલે દીવાલ ઠામડા તો વાસણ ડણ તો સિંહની ત્રાળ કળિયું તો ખેતી માટેનું સાધન હવે આ શબ્દો છે એ આપણે અહીંયા એની સમજૂતી છે પૂરી થાય છે તો આવી જ રીતે છે એ અન્ય શબ્દ તમારે શોધવાના એનો અર્થ જાણવાનો અને આજે જે કાંઈ પણ ચલાવ્યું છે વાંચવાનું તો આજનો લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ આભાર